नमस्ते विद्यार्थी मित्रों, केम छो? जेम शिक्षण संकुल यूट्यूब चैनल में तमारु स्वागत है। आज आप धोरण 7 में सामाजिक विज्ञान में चैप्टर नंबर 17 संचार माध्यम अने जाहरात तेना विषे वधु जोईए। तो अगाउ आपणे टपाल पद्धति, टेलिग्राम एटले के तार, तेमज पुस्तकों, वर्तमानपत्रों, रेडियो, सिनेमा, टेलिविजन, मोबाइल फोन, कृत्रिम उपग्रह एटले के सैटेलाइट वगैरह विषे जोयुं, तेमज संचार माध्यम अने टेक्नोलॉजी विषे पण जोयुं, तेमज लोकशाही में संचार माध्यम, संचार माध्यमनो विवेकपूर्ण उपयोग, जाहरात अने जाहरातना माध्यमों विषे पण आपणे जोयुं। हवे आजे आपणे जोईए तो जाहरातना फायदा अने गैरफायदा। तो विक्रेताओए मालनुं वेचाण वधारवुं होय तो जाहरात करवी पड़ती होय छे। એટલે કે જે વેપારીઓ હોય, વિક્રેતાઓ હોય માલ સામાન માટેના, તો એમણે પોતાના માલનું વેચાણ વધારવું હોય, માલ વધુ વેચાય તેવું ઈચ્છતા હોય તો તેમણે જાહેરાત કરવી પડે, લોકોને વધુમાં વધુ તેની જાણ કરવી પડે। તો તે માટેના જાહેરાતના કેટલાક ફાયદાઓ પણ હોય છે તો કેટલાક ગેરફાયદા પણ હોય છે। તો આપણે તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ બંને વિશે જાણીએ। તો જોઈએ આપણે तो फायदा कया, तो वस्तुनी गुणवत्तानी चकासणी अने खातरी करी शकाय छे। एटले कोई वस्तु होय तेनी गुणवत्तानी, तेनी जाहेरातना आधारे तेनी गुणवत्ता केटली छे ते जाणी पण शकाय छे, चकासी शकाय छे अने चोक्कस खातरी करी शकाय छे। तेमज वस्तु पर छापवामां आवेली किंमतने पण जाणी शकाय छे, जाहेरातथी वस्तु केटली किंमतनी छे ते छापेली होय ते पण जाणी शकाय। तेमज वस्तुनी सामान्य माहिती कि ते केवी छे, केटला वजन में छे, तेमा कई कई वस्तुओ उमेरेली होय छे, कोई पण वस्तु तेनी क्वालिटी, तमाम वस्तुनी सामान्य रीते दरेक व्यक्ति सुधी तेनी माहिती पहोंचे छे। ज्यारे जाहेरातना गैरफायदाओ आपणे जोईए तो जाहेरात पाछळ पहेला तो नाणानो खूब ज खर्च थतो होय छे। तमे जाहेरात करो एटले पहेला तो एना माटे पैसा खर्चवा पड़े અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે, તેનો પૈસો ખર્ચો હોય એટલે ગ્રાહકને તેમાં ખર્ચના લીધે તેનામાં ભાવમાં વધી જાય, એટલે કે ગ્રાહકને આ ભારણ ભોગવવું પડે આ જે ભાર થયો તે। અને જાહેરાત કરનાર વ્યક્તિ કે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ના હોય એવું પણ બને છે। એટલે કે જે વ્યક્તિ જાહેરાત કરે કે પોતાની કોઈ વસ્તુ કે કોઈ બાબતનો પ્રચાર કરતા હોય પણ ક્યારેક એવું પણ બને કે તે પોતે પણ તે વસ્તુ યુઝ નથી કરતા હોતા। જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ કે ઘણીવાર જાહેરાત આપેલી હોય અને તે રીતે આપણે ખરીદી કરતા હોઈએ છીએ। તો ઘણીવાર આ ખરીદીમાં જાહેરાતના આધારે ડાયરેક્ટ ખરીદી કરવા જઈએ તો ક્યારેક હકીકતથી છેતરાઈ જઈએ છીએ આપણે, કેમ કે ખોટી વસ્તુ આવી જાય, આપણને લોભામણીથી આપણે છેતરાઈ જઈએ। કે ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી અને બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે। અને ટીવીમાં સરસ મજાની ચીજ વસ્તુઓની ઘણી જાહેરાત આવતી હોય છે, આપણને જોઈને એમ થાય કે કેટલું સરસ મજાનું છે અને કેવું છે, પરંતુ આપણી પાસે પૈસા નથી, આપણે ના લઈ શકીએ, આપણે ના ખરીદી શકીએ, આપણે કામનું નથી અત્યારે। આપણે ઘણીવાર પોતાને જરૂર હોય, જોઈતું હોય, છતાં પણ એ વસ્તુ ના લઈ શકવાને હોવાને કારણે આપણે થોડોક ક્ષોભ અનુભવીએ છીએ કે આપણે ના કરી શકીએ, એટલે કે મનમાં થોડું દુઃખ થાય આપણને। તો ટીવીમાં ને બધામાં ઘણીવાર ઘણી વસ્તુ એવી બતાવતા હોય છે એડ માટે, સરસ મજાના હીરો હિરોઈનનો ઉપયોગ કરી ને વસ્તુ આપણને બતાવતા હોય, પણ શું તે વ્યક્તિઓ જે વસ્તુ વાપરતા હશે, નહીં વાપરતા હોય કદાચ। તો કે આ ઘણા બધા આ પ્રકારના ગેરફાયદાઓ પણ જાહેરાતમાં થતા હોય છે અને દેખાદેખીનું ચલણ વધી જાય છે। બીજું
કે જે વસ્તુની જરૂરિયાત નથી, આપણે જોઈતું નથી, છતાં પણ આપણે જોયું છે જાહેરાતમાં, તેથી આપણે ઘણીવાર લઈ આવીએ કે આ વ્યક્તિ લાવે એટલે હું પણ તે લઈ આવું, સારું છે. તો જે જરૂરિયાત વગરનું કહી શકાય કે ખર્ચાઓ, એ દેખાદેખીના કારણે વધી જાય છે જાહેરાતને કારણે. તો આ રીતે જાહેરાતના કેટલાક ફાયદાઓ પણ છે, કેટલાક ગેરફાયદા છે. હવે જોઈએ જાહેરાતથી સાવધાન. તો ખોટી અને લોભામણીની જાહેરાત હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ. એ ખોટી ખોટીને લોભમાં લગાવે આપણને, તેવી જાહેરાતોથી આપણે બચીને રહેવું જોઈએ. તેવી જાહેરાતોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક રસ લઈને વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. ચિત્ર કે પોસ્ટર અથવા વિડીયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે કે ક્યારેક ચિત્ર કે પોસ્ટર દ્વારા અથવા વિડીયો દ્વારા કોઈ વસ્તુ બતાવવામાં આવતી હોય કે આ વસ્તુ છે જે ખરીદી માટેનો આગ્રહ, તો એ વસ્તુને ડાયરેક્ટલી ખરીદી ન કરવી જોઈએ, પરંતુ એની પહેલાં ચકાસણી કરવી જોઈએ કે તે ખરેખર યોગ્ય અને સારી છે કે નહીં, અને ત્યાર પછી જ તેને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ કે ઓનલાઈન, જેમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે હકીકતમાં આપણે જોઈએ પછી આપણને ગમતી નથી, તો કે આ ચિત્ર પોસ્ટર દ્વારા ઘણીવાર આવું બની શકે છે, તો તેનાથી ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહીં, અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું. ઘણી જાહેરાત એવી હોય કે સામાજિક કોઈ કારણસર, કોઈ ધાર્મિક, આર્થિક કે સાંસ્કૃતિક બાબતને લગતી ક્યાંક નકારાત્મક અસર ઊભી કરતી હોય સમાજમાં કે દેશમાં, એવી જાહેરાત જો તમને જોવા મળે, એવી જાહેરાત લાગે, તો એને આપણે પ્રોત્સાહન ન આપવું જોઈએ કે ના જાહેરાત છે એટલે, પરંતુ સરકાર પ્રત્યે તેનું ધ્યાન દોરવું કે તેવી જાહેરાતો વધુ ન ફેલાય અને તેવી જાહેરાતો જ ન ફેલાય તે માટે. હવે આપણે જોઈએ જાહેરાતના સામાજિક મૂલ્યો. તો આજે એ જાહેરાત એ સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો એક મુખ્ય ભાગ બની જાય છે. આપણા સમાજમાં અને સંસ્કૃતિની રીતે પણ જાહેરાતો એ ખૂબ જ જરૂરી બની ગઈ છે. આપણે જે જાહેરાત જોઈએ છીએ તેની ચર્ચા સમાજમાં કરવામાં આવતી હોય છે, એટલે કે સમાજમાં ઘણા વ્યક્તિઓ, ઘણા લોકો જોડે આપણે આ સાંભળીએ છીએ, જોઈએ છીએ, વાતચીત થતી હોય છે. તેની સરકાર દ્વારા પણ સમાજના ઉત્થાન માટે જાહેરાતો કરવામાં આવે છે, એટલે કે સમાજમાં યોગ્ય સારી રીતે આગળ વધે તે માટે ઘણી જાહેરાતો થતી હોય છે. જેમ કે બાળ લગ્ન ન કરવા, તેના માટેની પણ જાહેરાતો ઘણીવાર આવતી હોય છે. આરોગ્ય માટેની, આપણે શરીરની કેવી રીતે ધ્યાન રાખવું, આરોગ્ય સાચવવું, વસ્તી નિયંત્રણ તેમજ દીકરીને શિક્ષણ આપો, તેને લગતી પણ જાહેરાત ઘણી જોવા મળે છે. બાળકોને કુપોષણથી બચાવો, આ બધી જાહેરાતો જે છે તે સામાજિક મૂલ્યો ધરાવે છે. જેમ કે હમણાં આપણે જોતા હતા કે કોરોનાનું જ્યારે પરિસ્થિતિ દેશમાં ચાલી રહી છે ત્યારે ટીવીમાં ઘણી બધી એવી એડ આવતી હતી કે જેમાં હેન્ડવોશ લઈને સારી રીતે 20 સેકન્ડ સુધી વધુમાં વધુ હાથ ધોવા જોઈએ. તો આપણને આ બધી જાહેરાતો જે કંઈક સારું શીખવે છે, તો કે આવી રીતે સામાજિક મૂલ્યો ધરાવતી જાહેરાતો પણ જે હોય છે તેનો વિશેષ ફેલાવો થાય, વધુ લોકોનું દ્વારા સમજે અને સમાજમાં વધુ જાગૃતિ આવે, સમાજ તેને સમજતો થાય, જાણતો થાય અને આગળ વધે તેવી જાહેરાતો હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો જાહેરાત અને લોકશાહી. તો લોકશાહી દેશમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે, એટલે કે આપણા લોકશાહી દેશમાં ઘણા બધા સંચાર માધ્યમો એવા છે જે સ્વતંત્ર છે. લોકશાહીને મજબૂત કરવા, ટકાવવા, સમૂહ માધ્યમો દ્વારા પ્રસારિત થતી જાહેરાતો એ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે લોકશાહીમાં લોકકલ્યાણ એ કેન્દ્ર સ્થાને હોય છે, એટલે કે આપણા દેશમાં સૌથી મુખ્ય કામ શું આપણું લોકશાહીમાં, લોકોનું કલ્યાણ થાય, એ લોકકલ્યાણ કેન્દ્રમાં છે. જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની ઘણી બધી યોજનાઓ જાહેરાતો દરમિયાન મૂકે છે, જેથી
લોકો આ યોજનાઓનો ખ્યાલ આવે છે અને તે લોકો સુધી પહોંચે છે, તેને સાંભળે છે અને સમજે છે કે સરકારની આ બધી યોજનાઓ છે. તેમજ લોકોપયોગી એટલે લોકોને ઉપયોગી એવી સામાજિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક કે અન્ય બાબતોની જાહેરાતો પણ આ લોક જાહેરાતના માધ્યમો દ્વારા સરકાર તેની માહિતી લોકોને આપે છે કે સરકાર તેની માહિતી આપે કે આ પ્રકારે દેશમાં સામાજિક મૂલ્યની લગતી હોય, આર્થિક હોય તેમજ સાંસ્કૃતિક હોય કોઈ પણ બાબત, તો આ જાહેરાતના માધ્યમથી સરકાર લોકોના સુધી પોતાની માહિતી સર આરામથી પહોંચાડી શકે છે. તેમજ શિક્ષણને લગતો પ્રચાર કરવો હોય, પ્રસાર કરવો હોય, કુરિવાજો છે સમાજમાં, અંધશ્રદ્ધા, બાળલગ્નની પ્રથા છે, ખોટી માન્યતાઓનું ખંડન છે, આ બધી જ બાબતો લોકશાહીમાં જાહેરાતના માધ્યમોથી જ થાય છે, જેથી લોકશાહી આપણો પરિપક્વ બને છે, વધુ મજબૂત બને છે. લોકશાહીમાં સરકાર સંસદો, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રચાર અને પ્રસાર પણ જાહેરાત દ્વારા કરે છે. આપણને ખ્યાલ હોય કે જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષના નેતાઓ પોતે કેવા કેવા કાર્યો કર્યા તેને લઈને તેની વિગતો ટીવી સમાચારમાં જાહેરાત દ્વારા આપણે જોઈએ છીએ. તો ભાજપ સરકાર તો તેણે કેવા દેશમાં કાર્યો કર્યા હતા, કોંગ્રેસ સરકાર તો કેવા કાર્યો કરી રહી છે કે કરશે, માની લો કે એમને એ સમયે જ્યારે એમના સમયે કર્યા હોય ત્યારે. તો કે જે જે પક્ષના નેતાઓ કે મંત્રીમંડળ હોય તે સમયનું તે પોતાની પ્રચાર કરે છે જાહેરાતો દ્વારા લોકશાહીમાં. સરકાર દ્વારા પણ આરોગ્યને બાબતની, જેમ કે રસીકરણ હોય તો પણ ટીવીમાં એડ આવે, પોલિયો માટેનું આવે, જળ બચાવો બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન, આવા દરેકે દરેક બાબતોને લગતા લોકશાહીને પોષક એવા પરિબળો જાહેરાત દ્વારા આપણે સારી રીતે જાણી સમજી શકીએ છીએ. લોકશાહીના તત્વો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, એકતા, આ બધી બાબતોના ખ્યાલ પણ આપણે સમૂહ માધ્યમ દ્વારા જાહેરાતોના લીધે આપી શકાય છે, મજબૂત બનાવી શકાય છે, લોકશાહીને વધુ સબળી બનાવી શકે છે. આપણે સરકાર લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયા, જે ફર્સ્ટ ટાઈમ મતદાન કરે છે કે જે નથી કરતા તે લોકોને પણ સારી સમજ પડે તેવી જાહેરાતો દ્વારા આપે છે, સમજ આપે છે કે આ રીતની પ્રક્રિયા છે, આ રીતે તમારે મતદાન કરવાનું રહેશે. તો સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા લોકોપયોગી કાર્યોને પણ જાહેરાતના માધ્યમો સુધી લોકોને પહોંચાડીને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે એકવાર ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ સત્તા પક્ષ દેશમાં કાર્ય કરતું હોય તો તે જાહેરાતો દ્વારા લોકોને ઉપયોગી બાબતો સમજાવે છે, જણાવે છે, બતાવે છે કે અમે આવા આવા કાર્યો દેશમાં આવીને કર્યા છે, જેથી અમને ફરીથી સત્તા પર તમે લાવજો, મત આપજો, જેથી ફરીથી પણ બીજા સારા કાર્યો હજુ આગળ કરી શકીએ. તો આવી રીતે સરકાર પણ પોતાના કાર્યોને લોકો સુધી પહોંચાડે છે, સમજાવે છે અને બતાવે છે. આમ સંચાર માધ્યમ અને જાહેરાત, જેનું સમાજમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે, જેના દ્વારા વ્યક્તિના જીવનમાં મહત્ત્વ, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક અને વૈયક્તિક જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ 17મો પાઠ જે અહીં પૂર્ણ થાય છે. તો આ પાઠનું સ્વાધ્યાય, જેમાં પ્રશ્ન નંબર 1, 5 ખાલી જગ્યા છે, પ્રશ્ન નંબર 2 ખરા ખોટા છે 5, પ્રશ્ન નંબર 3 જે એક બે વાક્યમાં સવાલ જવાબ છે, અને 4 કે જેમાં 3 ટૂંકનો જ છે, અને પ્રશ્ન નંબર 5 કે જેમાં 2-3 વાક્યના સવાલ જવાબ 4 છે. આ તમામ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સારા અને સુંદર અક્ષરે લખી લાવવાનું રહેશે.
હવે આપણું ઓનલાઈન શિક્ષણની સાથે સાથે ઓફલાઈન સ્કૂલો પણ ચાલુ થઈ રહી છે, તો આ તમારી નોટબુક પણ ચેક કરવામાં આવશે. થેન્ક યુ.